નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ઘટના અને તેના પ્રકાર વિશે સમજ્યા. પહેલા દિવસે યાદચ્છિક પ્રયોગ અને નિદર્શાવકાશ, બીજા દિવસે નિદર્શાવકાશના કોઈ પણ ઉપકરણ એને આપણે ઘટના નામ આપ્યું. ઘટના અને તેના પ્રકાર આપણે ગઈકાલે શીખ્યા. ઘટના કોને કીધું? તો નિદર્શાવકાશના કોઈ પણ ઉપગણને ઘટના કહેવાય. એના પ્રકાર ખાલી ફટાફટ નામ બોલી જાઉં. પહેલું, અશક્ય ઘટના તો ખાલી ગણ. ચોક્કસ ઘટના તો યુ, નિદર્શાવકાશ પોતે. પછી પ્રાથમિક ઘટના તો જેમાં એક જ ઘટક હોય એને પ્રાથમિક ઘટના કહેવાય. ચોથું, સંયુક્ત ઘટના તો જેમાં એક કરતાં વધુ ઘટકો આવેલા હોય એને સંયુક્ત ઘટના. પાંચમું, પૂરક ઘટના જેને આપણે એ ડેશ વડે દર્શાવ્યું, એ સિવાયના યુના ઘટકોનો ગણ અથવા ઘટના એને કહેવાય પૂરક ઘટના. પછી યોગ ઘટના, એ અને બી માટે એ યોગ બી એને આપણે યોગ ઘટના. પછી છેદ ઘટના એટલે એ છેદ બી. પછી તફાવત ઘટના, એ માઇનસ બી, એમાંથી બીના ઘટકો દૂર કરો બાકી વધે એને એ અને બીની તફાવત ઘટના કહેવાય. એને બીજા સંકેતથી આપણે દર્શાવ્યું છે, એ માઇનસ બી એને બીજા સંકેતમાં એ છેદ બી ડેશ, બીજું હોય એને ડેશ આપી દેવાનું એવું કાલે કીધું હતું. એ માઇનસ બી તો એ છેદ બી ડેશ, અને બી માઇનસ એ તો બી છેદ એ ડેશ, તફાવત ઘટના. એના પછી પરસ્પર નિવારક ઘટના, તો એ અને બી માટે જો એ અને બીનો છેદગણ ખાલીગણ થાય તો એ નિવારક છે. જો એનો યોગગણ કરો અને યુ થઈ જાય, યુ એટલે કોણ? નિદર્શાવકાશ, તો એને નિશેષ ઘટના કહેવાય. અને જો બંનેનું પાલન કરે તો એને નિવારક અને નિશેષ ઘટનાઓ કહેવાય. આટલું શીખ્યા પછી આપણે એના ઉદાહરણ અને સ્વાધ્યાય 16.2 એમાં બે દાખલા સુધી પૂરું કર્યું છે. આગળ 16.2નો ત્રીજો દાખલો, ત્રીજામાં છે, એક પ્રયોગમાં પાસાની એક જોડને ફેંકવામાં આવે છે. પાસાની એક જોડ એટલે બે પાસા, બે પાસાને ફેંકવામાં આવે છે અને તેના ઉપર દેખાતી સંખ્યાઓની નોંધ કરવામાં આવે છે, તો નીચે આપેલ ઘટનાઓનું વર્ણન કરો. દાખલા નંબર 3, સ્વાધ્યાય 16.2, ત્રીજો દાખલો. તો પહેલાં જ લખવું પડશે, નિદર્શાવકાશ યુ બરાબર પાસાને બે વખત એટલે 1, 2, 3, 4, 5, 6 ક્રોસ 1, 2, 3, 4, 5, 6, તો એના બરાબર 36 ઘટકો મળે. એને આપણે આ રીતે ગુણધર્મની રીતે ટૂંકમાં લખી છીએ, 1, 2, 3, 4, 5, 6, અને વાય પણ 1, 2, 3, 4, 5, 6. તો હવે આગળ એમાં ઘટના એ, પહેલી ઘટના છે, સંખ્યાનો સરવાળો 8 કરતાં વધુ હોય. તો આમાં કયા ઘટકો આવશે? તો અહીંયા જે 36 ઘટક છે એનો સરવાળો કરો, બે બે ઘટકનો જોડની, દરેક જોડના ઘટકનો સરવાળો 8થી વધુ થવો જોઈએ, 8 નહીં. તો એકવાળી જોડ એક પણ ન આવે, કારણ કે એકવાળામાં છેલ્લામાં છેલ્લી જોડ 1, 6, 1, 6નો સરવાળો 7, 8થી વધુ. બેવાળામાં પણ એક પણ નહીં, બેમાં વધુમાં વધુ 2, 6 સુધી આવે તો એનો સરવાળો 8 થાય, આપણે લેવાના 8થી વધુ. 3વાળામાં 3, 5 સુધી 8 થાય, 3, 5 લઈ શકાય નહીં એટલે આવશે 3, 6. 4વાળામાં 4, 4 સુધી 8 બને, 8થી વધુ એટલે 4, 5 અને 4, 6. 5વાળામાં 5, 3 સુધી 8 બની જાય એટલે 5, 4, 5, 5 અને 5, 6. 6વાળામાં 6, 2 સુધી નહીં એટલે 6, 3, 6, 4, 6, 5 અને 6, 6.
બીજી ઘટના બી. બંને પાસાઓ ઉપર સંખ્યા બે દેખાય છે. બંને પાસા પર સંખ્યા બગડો દેખાય. તો આમાં તો એક જ ઘટક બે બે, બંને પાસા ઉપર સંખ્યા બે દેખાય, બે બે સિવાય કંઈ જ આવી શકે નહીં. સી, બંને સંખ્યાનો સરવાળો ઓછામાં ઓછો સાત. બંને સંખ્યાનો સરવાળો ઓછામાં ઓછો સાત, અને હજુ આગળ શરત આપી છે, અને ત્રણનો ગુણિત. બે શરત, સરવાળો કરો તો ઓછામાં ઓછો સાત એટલે સાત અથવા સાતથી વધુ થવો જોઈએ, અને પાછું એ ત્રણનો ગુણક હોવો જોઈએ. તો વિચારો, ઓછામાં ઓછો સાત, તો એકવાળામાં એક છ લો તેનો સરવાળો સાત થાય, પણ સરવાળો સાત એ ત્રણનો ગુણક નથી, તો એકવાળામાં એક પણ નહીં. બેવાળામાં બે પાંચ એનો સરવાળો સાત, પણ એ ત્રણનો ગુણક નથી. બે છ એનો સરવાળો આઠ, બે છ આઠ, પણ આઠ છે એ પાછો ત્રણનો ગુણક નથી. સમજો છો ને શું કહું છું? બે શરતનું પાલન થવું જોઈએ. અંકનો સરવાળો કરો તો સાત અથવા સાતથી વધુ હોવો જોઈએ, અને જે સરવાળો મળે એ ત્રણના ગુણકમાં હોય તો જ લેવાનું. તો બેવાળામાં એક પણ નહીં, એકવાળી જોડ એક પણ નહીં. ત્રણવાળામાં વિચારો તો ત્રણ ચાર એનો સરવાળો સાત, પણ એ ત્રણનો ગુણક નથી. ત્રણ પાંચ એનો સરવાળો આઠ, જે સાતથી વધુ છે, પણ આઠડો છે એ ત્રણનો ગુણક નથી. જવા દો, ત્રણ પાંચ આવે નહીં. ત્રણ છ, તો ત્રણ ને છ નવ, અને નવ છે એ ત્રણનો ગુણક છે, તો એ જોડ લઈ શકાય. તો પહેલી જોડ આવશે ત્રણ છ. હવે ચારવાળામાં વિચારો તો ચાર ત્રણ નહીં આવે, કારણ કે ત્રણનો ગુણક નહીં બને. ચાર ચાર નહીં આવે. ચાર પાંચ આવશે, ચાર ને પાંચ નવ, સાતથી વધુ છે અને પાછો ત્રણનો ગુણક છે, એટલે ચાર પાંચ. ચાર છ સરવાળો સાતથી વધી જાય પણ ત્રણનો ગુણક ન બને, તો એમાં પણ નહીં. ચલો પાંચવાળામાં પાંચ બે નહીં, પાંચ ત્રણ નહીં, પાંચ ચાર એનો સરવાળો નવ અને ત્રણનો ગુણક, તો પાંચ ચાર. પાંચ પાંચ નહીં, કારણ કે સરવાળો દસ, ત્રણનો ગુણક નથી. પાંચ છ સરવાળો અગિયાર, ત્રણનો ગુણક નથી. જવા દો. છ વાળામાં છ ત્રણ, છ એક છ બે સરવાળો સાતથી વધુ થાય પણ ત્રણનો ગુણક ન થાય, એટલે છ ત્રણ. છ ચાર નહીં, છ પાંચ નહીં, છ છ તો છ ને છ બાર, ત્રણનો ગુણક છે તો લઈ શકાય. છ છ અહીંયા પૂરું, એટલે આમાં ખોટી ઉતાવળ ન ચાલે. દરેક જોડ વખતે આ શરત તમારી યાદ કરતી જવાની, બોલતું જવાનું, આના ઉપર એપ્લાય કરતા જાઓ, પાલન થાય તો લખો. તો ઘટના ત્રણ આઈપી લખી દીધી. નીચે સૂચના છે, આ ઘટનાઓની કઈ જોડની ઘટના પરસ્પર નિવારક છે? યાદ કરો પરસ્પર નિવારક ઘટના, તો જે બે ઘટનાનો જોડ વાત કરી એટલે બે બે, જે જોડનો છેદગણ ખાલીગણ થાય એ પરસ્પર નિવારક છે. તો એ અને બી માટે વિચારો, તો જો આ બે બે આમાં ક્યાંય આવેલું નથી, તો આ બંનેનો છેદગણ ખાલીગણ થશે. તો લખું છું કે અહીં એ છેદ બી બરાબર ખાલીગણ. પછી એ અને સી માટે વિચારો, તો અહીંયા ત્રણ છ, આમાં પણ ત્રણ છ, છેદગણ ખાલીગણ થશે નહીં. તો એને આપણે કયા લખવાના છે? જેનો છેદગણ ખાલીગણ આવે એને જ પરસ્પર નિવારક કહેવાય. તો એ અને સીનો છેદગણ ખાલીગણ આવતો નથી, તો નથી લખતો. ચલો હવે બી અને સી, તો બે બે આમાં ક્યાંય નથી, તો આ બંને આવશે બી છેદ સી બરાબર ખાલીગણ. એ બી જોઈ લીધું, એ સી જોઈ લીધું, અને બી સી જોઈ લીધું, તો તેથી કહી શકાય કે એ અને બી તથા બી અને સી પરસ્પર
નિવારક ઘટનાઓ છે. પ્રશ્ન નંબર ચાર, દાખલા નંબર ચાર. ત્રણ સિક્કાઓને એકવાર ઉછાળવામાં આવે છે. એક સિક્કાને ત્રણ વાર કે ત્રણ સિક્કાને એક વાર કે, એનો નિદર્શાવકાશ એક જ થાય. ત્રણ વખત ક્રિયા કરવાની છે તો એ નિદર્શાવકાશ U બરાબર H H H, આઠ ઘટકો આવશે. H H T H T H T H H, પછી એકવાર T વાળો એ હવે બે વખત T લખું, T T H, પછી T H T H T T, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને છેલ્લું ટી 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 આઠ. હવે એમાં પ્રશ્ન, જો ત્રણ છાપ દેખાય તેને ઘટના એ, ઘટના એ ત્રણ છાપ મળે તો આમાં ઘટક આવશે એચ એચ એચ. ઘટના બી, બે છાપ અને એક કાંટો દેખાય, બે છાપ અને એક કાંટો મળે તો આમાં વિચારવામાંથી બે છાપ અને એક કાંટો એટલે એક બે અને ત્રણ ઘટના આવશે. એચ એચ ટી, પછી એચ ટી એચ અને ટી એચ એચ. ઘટના સી, ત્રણ કાંટા દેખાય તે ઘટના સી, ત્રણ કાંટા મળે બરાબર ટી ટી ટી. હજુ આગળ છે, પહેલા સિક્કા ઉપર છાપ તેને ઘટના ડી, પહેલા સિક્કા પર છાપ મળે બરાબર. આમાંથી જો પહેલાં ઉપર છાપ એટલે આવી જાય એચ, પહેલાં ઉપર એચ, પહેલાં ઉપર એચ, પહેલાં ઉપર એચ, આટલા આવશે તો આવશે અહીંયા એચ 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 ટી એચ ટી એચ અને આવશે એચ ટી ટી. તો હવે પ્રશ્ન શું છે, કઈ ઘટનાઓ પરસ્પર નિવારક છે, બીજું કઈ ઘટના પ્રાથમિક છે, ત્રીજું કઈ ઘટના સંયુક્ત છે. વ્યાખ્યા પ્રમાણે જવાબ દેવાના છે. પહેલો પ્રશ્ન, કઈ ઘટનાઓ નિવારક છે, વિચારો એ અને બી છેદગણ ખાલી ગણ છે તો આ નિવારક છે. તો લખતા જઈએ અહીં એ છેદ બી બરાબર ખાલી ગણ, એ અને સી, એ છેદ સી બરાબર ફાય, મળે જ છે છેદગણ. એ અને ડી આમાં એચ એચ એચ, આમાં એચ 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 ન આવે, આ છેદગણ ખાલીગણ નથી એટલે નિવારક નથી. બી અને સી ખાલીગણ છે એટલે લખી દઉં બી છેદ સી, આ પ્રશ્ન પહેલાંનો જવાબ છે, બરાબર ખાલી ગણ. પછી બી અને ડી, તો બી અને ડીમાં છેદગણ ખાલીગણ નથી તો એ લખતા નથી. છેલ્લે વધુ સી અને ડી, તો એમાં છેદગણ ખાલીગણ છે એટલે સી છેદ ડી બરાબર ખાલી ગણ છે. તો તેથી એ અને બી, પછી એ અને સી, બી અને સી, સી અને ડી પરસ્પર નિવારક ઘટના છે. પ્રશ્ન બેનો જવાબ, કઈ ઘટના પ્રાથમિક છે, વ્યાખ્યા યાદ કરો. પ્રાથમિક ઘટના એટલે જેમાં એક જ ઘટક હોય, તો આ એ બી સી અને ડી એક જ ઘટક હોય, બે ઘટના છે એ અને સી, તો કહી શકાય એ અને સી પ્રાથમિક
ઘટના છે. ત્રીજું, કઈ ઘટના સંયુક્ત છે? સંયુક્ત એટલે એક કરતાં વધારે ઘટક, તો બી અને ડી જેમાં એકથી વધુ ઘટક છે. તો બી અને ડી સંયુક્ત ઘટના છે. રેડી? પાંચમો દાખલો. ત્રણ સિક્કાને એકવાર ઉછાળવામાં આવે છે, નીચેની ઘટનાઓનું વર્ણન કરો. જો આમાં થોડુંક ધ્યાન આપવું પડશે. ત્રણ સિક્કાને એકવાર, દાખલા નંબર પાંચ, યુ બરાબર એચ 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 ટી એચ ટી એચ ટી એચ એચ પછી ટી ટી એચ ટી એચ ટી એચ ટી ટી અને ટી ટી ટી. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. ગણિત લેવાના, ખોટી ઉતાવળ નહીં. એકાદું રહી જાય ખબર પડે. તો હવે આમાંથી પહેલું, પરસ્પર નિવારક હોય તેવી બે ઘટના બનાવો. અત્યાર સુધી ઘટનાઓ આપેલી હતી, એમાંથી ઘટકો મેળવતા હતા અને નિવારક છે કે નહીં નક્કી કરતા હતા. આગળના જવાબ તમને મળી જાય આગળ એકથી ચાર દાખલામાંથી. નિવારક હોય તેવી હમણાં નહોતું લખ્યા, એ અને બી ને એ અને સી. આગળના દાખલાની, દાખલા નંબર ચારની બેઠી ઘટના લખી શકો. તમારી રીતે ઘણી બધી જુદી જુદી ઘટનાઓ બનાવી શકો કે જે પરસ્પર નિવારક હોય. પરસ્પર નિવારક હોય તેવી બે ઘટના, તો ઘટના પહેલામાં ઘટના એ, એવી બે ઘટના આમાંથી બનાવવાની છે કે જેનો છેદગણ ખાલી ગણ બનવો જોઈએ. તો આગળનું જોવો તો આપણે કંઈક નવું જ બનાવીએ, આગળનું બેઠું નથી લખવું. ધારો કે હું એક એચ 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 લઈ લઉં અને એક ગમે તે આ ટી 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 લઈ લઉં. એકમાં એકલો એચ 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 અને એકમાં એકલો ટી ટી ટી, બંનેનો છેદગણ કંઈ આવવાનો નથી. તો આ ઘટનાનું હું એમ કહી શકું કે ત્રણ છાપ મળે, તો આમાં મળશે તમને એચ એચ એચ. તથા ઘટના બી, ત્રણ કાંટા મળે, તો આમાં મળશે ટી 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 લેતા. તો તેથી એ છેદ બી બરાબર ખાલી ગણ થાય છે. તેથી એ અને બી પરસ્પર નિવારક છે. આ જ લખવી જરૂરી નથી, તમે તમારી રીતે કંઈક નવી ઘટના પણ બનાવી શકો. એવી બે ઘટનાઓ બનાવવાની છે, તમને એમ થાય કે મારે આ ત્રણ ઘટક લેવા છે, તો આમાં હું શું લખીશ? બરાબર બે એચ મળે. આમાં જો બે એચ બે એચ બે એચ, એને ઘટના એ કહી દઉં. પછી એમ થાય કે આ ત્રણ ઘટક લઈ લો, બરાબર બે વખત ટી મળે, તો બેમાં કંઈ કોમન આવવાનું નથી. કોમન ન આવતું હોય તેવી કોઈ પણ બે ઘટના બનાવો, એટલે પરસ્પર નિવારક છે. કામ પૂરું. બીજું, પરસ્પર નિવારક અને નિશેષ ત્રણ ઘટનાઓ. બીજામાં પરસ્પર નિવારક અને નિશેષ ત્રણ ઘટના, એટલે એવી ત્રણ ઘટના એ બી સી બનાવવાની
કે જે એ અને બીનો છેદગણ ખાલીગણ હોવો જોઈએ, બી અને સીનો છેદગણ ખાલીગણ હોવો જોઈએ, એ અને સીનો છેદગણ ખાલીગણ હોવો જોઈએ, અને બધાનો યોગગણ કરો તો આખો નિદર્શાવકાશ થઈ જવો જોઈએ, એવી ત્રણ ઘટના બનાવવાની છે. તો ઘટના એ આઠે આઠ ઘટક અલગ અલગમાં આવી જવા પડે, કારણ કે મેં શું કીધું કે કોઈ પણ બેનો છેદગણ ખાલીગણ થવો જોઈએ તો જ પરસ્પર નિવારક કહેવાય. એનો અર્થ એમ કે હું એકમાં જે ઘટક લઈશ એ ઘટક બીજામાં લઈ શકું નહીં. તો ધારો કે હું એકમાં એવો ઘટક લખું કે આ જ ઘટના લખી નાખું કે એક પણ છાપ ન મળે, એક પણ છાપ ન મળે, તો આમાં હું શું લખીશ? ટી ટી ટી. રેડી? મગજમાં રાખવાનું છે ત્રણ ઘટના એવી બનાવવાની છે કે જેનો છેદગણ ખાલીગણ ને યોગગણ બધું આવી જવું પડે. તો હવે જે હું લખીશ બી અને સી, એમાં આ ઘટક ક્યાંય આવવો જોઈએ નહીં. ઘટના બી લખું, આ આવી ગયું ટી ટી ટી. હવે આમાંથી મારે લેવું છે એક પણ છાપ નહીં. હવે એક છાપ વાળું લઈ લઉં કે બરાબર એક છાપ મળે. એક છાપ એટલે એકવાર એચવાળા, તો એકવાર એચવાળા એટલે અહીંથી આવશે ટી ટી એચ, ટી એચ ટી અને એચ ટી ટી, કામ પૂરું. તો જો આટલા ઘટા આવા ગયા, એક બે ત્રણ ને ચાર, આ ત્રણ ને ચાર. ત્રીજી ઘટના બનાવીશ તો આટલા ઘટકો લેવાના છે, આ એક બે ત્રણ ને ચાર. તો આ ચાર ઘટકો બધા આવી જાય એવી ઘટનાનું શું વર્ણન, એને શું નામ આપી શકું? તો જો આમાં બે એચ છે અને આમાં ત્રણ એચ છે, તો હવે હું જે ઘટના લખીશ એમાં બે અથવા બેથી વધુ એચ હશે, તો એનું આમ કહી શકું કે ઓછામાં ઓછી બે છાપ મળે. તો આમાં ઘટક આવી જશે એચ એચ એચ, એચ એચ ટી, એચ ટી એચ અને ટી એચ એચ. ઓછામાં ઓછી બે છાપ એટલે બે અથવા બેથી વધુ છાપ એટલે ત્રણેય આવી જાય. તો જો આ ચાર ઘટક, ચાર ને ત્રણ સાત, સાત ને એક આઠ, આપણે એવી ત્રણ ઘટના બનાવી હતી કે જેનો છેદગણ ખાલીગણ હોવો જોઈએ. તો જોઈ લો એ અને બી, બી અને સી, એ અને સી, કે ત્રણે ત્રણ લો, બધાનો છેદગણ ખાલીગણ છે. બધાનો યોગગણ કરું તો આખો યુ મળી જાય છે. તો તેથી એ બી સી એ પરસ્પર નિવારક અને નિશેષ ઘટના છે. ત્રીજો, એમાં એમાં ત્રીજો પ્રશ્ન શું છે? ત્રીજું, પરસ્પર નિવારક ન હોય તેવી બે ઘટના. આ પહેલું શું લખ્યું છે? પરસ્પર નિવારક હોય. હવે નિવારક ન હોય તેવી, ધારો કે ઘટના એ આજ લખી નાખું, ત્રણ છાપ મળે, એટલે કે એચ એચ એચ. તો હવે બીજી ઘટના નિવારક ન હોય તેવી, એટલે છેદગણમાં કંઈક આવવું જોઈએ. તો એનો અર્થ એમ કે એચ 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 આવી જાય એવી એકાદી ઘટના લખી નાખું, આ રહી આગળનો ઉપયોગ કરી શકો. ઓછામાં ઓછી બે છાપ મળે, ઓછામાં ઓછી બે છાપ મળે. તો આમાં લખીશું એચ એચ એચ, એચ એચ ટી, એચ ટી એચ, ટી એચ એચ. લેતા એ છેદ બી નોટ ઇક્વલ ટુ ફાઈવ, તેથી એ અને બી પરસ્પર નિવારક નથી. ફરીથી કહું છું કે આ પ્રશ્ન એવો છે કે આને પાકો કરી શકાય એમ નથી કે આ બે લીધી ને ઓલી બે લીધી ને. તમારે મૌખિક રીતે, મૌલિક રીતે આમાંથી જે તમને શરત આપે એ શરત પ્રમાણે ઘટનાઓ બનાવવાની છે. પ્રશ્ન નંબર એમાં ને એમાં ચાર. ચોથો પ્રશ્ન છે, પરસ્પર નિવારક છે પરંતુ નિશેષ ન હોય તેવી બે ઘટના.
નિવારક હોય એટલે છેદગણ ખાલીગણ, નિશેષ ન હોય એટલે યોગગણ કરો તો યુ થવો જોઈએ નહીં. લખ્યું જ છે આ પહેલું, જો બેનો છેદગણ ખાલીગણ છે આ બેનો યોગગણ કરો તો આ બધું આવતું નથી. એટલે હું સીધું લખું છું, પ્રશ્ન એક માં લીધેલ ઘટના. તમારે લખીને તમે આવું ન લખતા, તમે આ જ લખજો કે એ અને બી લેતા એ છેદ બી ફાય થાય, લે લીધેલ ઘટના લેતા એ છેદ બી બરાબર ફાય, પરંતુ એ યોગ બી ઇઝ નોટ ઇક્વલ ટુ યુ, તો તેથી એ અને બી પરસ્પર નિવારક છે પરંતુ નિશેષ નથી. પાંચમું છેલ્લો, પરસ્પર નિવારક હોય પણ નિશેષ ન હોય તેવી ત્રણ ઘટનાઓ, એવી ત્રણ ઘટના લેવાની એ બી સી. આ નિવારક પણ છે અને નિશેષ પણ છે, પણ એવી ઘટના બનાવી દો કે નિવારક હોય પણ નિશેષ ન હોય. એકદમ ફેરફાર કરી દો કે યોગગણ કરું તો યુ થતું હોય નહીં, તો આમાં કંઈક ફેરફાર કરી દો. આમાંથી એચ 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 કાઢી નાખું, એચ 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 કાઢી નાખું તો આ ત્રણેયનો છેદગણ છે એ ખાલીગણ થશે. જો ઘટના એ, એક પણ છાપ ન મળે તો બરાબર આવશે ટી ટી ટી. ઘટના બી આ રાખું છું, બરાબર એક છાપ મળે તો એમાં ઘટકો આવશે ટી ટી એચ ટી એચ ટી એચ ટી ટી. આમાંથી જ ફેરફાર કરીને લખી શકો. આમાં એવી ઘટનાઓ છે નિવારક અને નિશેષ બંને છે. મારે એવી ઘટના બનાવાય છે કે નિવારક હોય પણ નિશેષ ન હોય. તો નિવારક હોય એટલે છેદગણ તો ખાલીગણ થવો જોઈએ, પણ એનો યોગગણ કરું તો યુ થવું જોઈએ નહીં. એનો અર્થ એમ કે આમાંથી હું એક ઘટક આ કાઢી નાખું અને આ ત્રણ ઘટકોવાળી ઘટના લખી નાખું તો આ ત્રણ ઘટકોવાળાને શું કહેવાય, બરાબર બે વખત છા એચ મળે. ઘટના સી, બરાબર બે છાપ મળે તો આમાં ઘટકો આવશે એચ એચ ટી એચ ટી એચ ટી એચ એચ લેતા એ યોગ બી યોગ સી ઇઝ નોટ ઇક્વલ ટુ યુ, એ છેદ બી છેદ સી બરાબર ફાય, તેથી એ બી સી પરસ્પર નિવારક છે પરંતુ નિશેષ નથી. આ પ્રશ્નને તમે આના સિવાયની ઘટનાઓ બનાવતા શીખી જાઓ એટલે તમને નિવારક અને નિશેષ પાકું આવડી ગયું એમ કહેવાય. મેં લીધું એક પણ નહીં લેવાનું, મેં જે ઘટનાઓ લીધી નહીં એ સિવાય નિવારક તો છેદગણ ખાલીગણ, નિવારકની ના પાડે તો છેદગણ ખાલીગણ નહીં લેવાનું, નિશેષ તો યોગગણ યુ, નિશેષની ના પાડે તો યોગગણ યુ ન થવો જોઈએ. બે કે ત્રણ કે આખો પ્રશ્નમાં પાંચે પાંચમાં નવી ઘટનાઓ તમે બનાવી દો તો આ ઘટનાઓ તમે બરાબર સમજી ગયા એમ કહેવાય. ચલો આગળ દાખલા નંબર છ.
છઠ્ઠામાં બે પાસા ફેંકવામાં આવે છે. ઘટના એ બી સી નીચે મુજબ છે. બે પાસા, ફરીથી વાત એની એ જ. છ, બોલા જેવું વાત છે, ઘરી તારા નામ છે હજાર. એમાં દાખલા ઘણા બધા છે, રીત બદલાતી જાય છે બધામાં, એક જ. ત્રણ સિક્કા કે બે પાસા જે કે તે. અહીંયા બે પાસા ફેંકવામાં આવે છે તો યુ બરાબર જો આગળ ઘટના એ પહેલા પાસા પર યુગ્મ સંખ્યા મળે. જે 36 જોડ છે આની અંદર, પહેલા ઉપર યુગ્મનો અર્થ એકવાળી એક પણ જોડ નહીં, ત્રણવાળી નહીં, પાંચવાળી પણ નહીં. તો આવશે 2 1 2 2 2 3 2 4 2 5 2 6, ચારવાળી બધી 4 1 4 2 4 3 4 4 4 5 4 6. પાંચવાળી એક પણ નહીં, પહેલા પાસા ઉપર યુગ્મ કીધું છે. તો 6 વાળી 6 1 6 2 6 3 6 4 6 5 6 6. અહીંયા પૂરું. ઘટના બી પહેલા પાસા પર અયુગ્મ સંખ્યા મળે. તો એમાં આના સિવાયનું બધું એકવાળી બધી 1 1 1 2 1 3 1 4 1 5 1 6. બે વાળી એક પણ નહીં, 3 1 3 2 3 3 3 4 3 5 3 6. પાંચવાળી 5 1 5 2 5 3 5 4 5 5 5 6. પૂરું. ઘટના સી પાસા ઉપર મળતી સંખ્યાનો સરવાળો 5 કે તેથી ઓછો હોય. પાસા પરનો સરવાળો 5 કે તેથી ઓછો હોય તો એકવાળી જોડમાં 1 1 1 2 1 3 1 4, અહીંયા સરવાળો 5 5 કે તેથી ઓછો. તો હવે આગળ લેવા જાઓ 1 5 તો ન આવે, સરવાળો વધી જાય. 2 વાળામાં 2 1 2 2, પછી 2 3 સુધી, 3 વાળામાં 3 1 3 2 સુધી, 4 વાળામાં 4 1, 5 વાળામાં 5 1, સરવાળો વધી ગયો પૂરું. હવે કંઈ આવશે નહીં. તો હવે આમાંથી જવાબ દેવાનો છે. આ 3 ઘટનાઓ પરથી નીચે આપેલી ઘટનાઓ વર્ણવો. એમાં પહેલું એ ડેશ બરાબર, એ ડેશ, ડેશ એટલે પૂરક. એ ડેશની વ્યાખ્યા એ સિવાયના, પણ શેમાંથી, યુમાંથી. તો આના સિવાયના ઘટકો તમે લખો તો શું મળશે? આ બધા મળશે. અને આ બધાને નામ શું આપ્યું છે? બી. તો બધા ઘટકો લખવા ન બેવાય. એ ડેશ બરાબર બી, પહેલાનો પ્રશ્ન પૂરો, જવાબ પૂરો. બીજું, બી નહીં, બી નહીં, આને કહેવાય બી ડેશ. વિચારો બી ડેશ. તો આના સિવાયના તો આ બધા આવશે, તો બીને એ નામ આપ્યું છે, તો બી ડેશ બરાબર થશે એ. તીસરા, એ અથવા બી,
એ અથવા બી, આને કહેવાય એ યોગ બી. આ બંનેનો યોગ ગણ કરો, બધું મળી જાય. અને બધાને નામ આપ્યું છે યુ, તો લખાય એ યોગ બી બરાબર યુ. બધી ઘટનાઓ ફરીથી લખવાની જરૂર નથી, અને નામ આપેલા જ છે તો એ નામ જ લખી દેવાય. ચોથું, એ અને બી, આને કહેવાય એ છેદ બી. અને એટલે છેદ, અને અથવા એટલે યોગ. તો એ અને બી આ બંનેનો છેદ ગણ લો, કંઈ કોમન દેખાશે, કારણ કે આમાં બધી યુગ્મવાળી છે અને આમાં બધી અયુગ્મવાળી છે, કંઈ કોમન આવશે નહીં. તો એ છેદ બી બરાબર ફાય, ફાય એટલે કે ખાલી ગણ. આગળ પાંચ, એ પરંતુ સી નહીં, એ પરંતુ સી નહીં. આને સંકેતમાં કહેવાય એ માઇનસ સી. એ લેવાના પણ સી નહીં લેવાના, એટલે એમાંથી સી દૂર કરવાના. તો આ એમાંથી સીના ઘટક દૂર કરવાના. તો વિચારો, એક એક આમાં ક્યાંય આવવાનું જ નથી, આ એકવાળી એકય જોડ નહીં. બેવાળી આ છે, બે એક કાઢી નાખવાનું, બે બે કાઢો, બે ત્રણ કાઢો, જાતે જ રાખું છું, હવે નથી લખાવતો. આમાંથી જે જોડ આની અંદર આવેલી હોય એ કાઢી નાખવાની, બાકીની જોડ અહીંયા લખવાની છે એ માઇનસ સી. પછી બી અથવા સી, આગળના બધા જાતે જ આપું છું. બી અથવા સી એટલે અહીંયા અથવા હોય ત્યારે યોગ, તો બી યોગ સી. બી અને સી બધાની જોડ ભેગી કરીને લખવાની. પછી બી અને સી, તો બી છેદ સી. છેલ્લું એ ડેશ, આમ તો મારે આના પછીનો દાખલો આના ઉપરથી જ છે, જોતા જ આ હોમવર્ક રાખું છું, આગળ જરૂર પડે પાછું ગણશું. સાતમાના આગળના પ્રશ્ન નંબર છ, સાત અને આઠ ત્રણ જાતે ગણવાના છે. દાખલા નંબર સાત, આને આમ નામ રાખું, આનો જ ઉપયોગ છે. ઉપરયુક્ત પ્રશ્ન છ પરથી, આ પ્રશ્ન છ પરથી આપેલા વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. પહેલું વિધાન, એ અને બી પરસ્પર નિવારક છે. ચલો આ એ અને બી, આને પરસ્પર નિવારક કહી શકો. ક્યારે કહેવાય નિવારક? છેદગણ ખાલી ગણ હોય તો. તો છેદગણ ખાલી ગણ છે તો આ વિધાન સત્ય છે. તો અહીંયા લખીશ સત્ય. કારણ શું અહીં લખી નાખશું? કાકે, કાકે એટલે કારણ કે એ છેદ બી બરાબર ફાય. તો પહેલું વિધાન સાચું છે. બીજું, એ અને બી પરસ્પર નિવારક અને નિશેષ છે. છેદગણ ખાલી ગણ છે, બેનો યોગ ગણ કરું તો બધું થઈ જાય છે. તો બીજું સાચું, બીજું વિધાન સત્ય. કારણ કે એ છેદ બી બરાબર ફાય અને એ યોગ બી બરાબર યુ. વિધાન ત્રણ, એ બરાબર બી ડેશ, અહીંયા છે જ, એ અને બી ડેશ સરખા જ છે, તો સીધું સત્ય. એમાં કંઈ કારણ આપવાની જરૂર નથી, સત્ય સામે આપેલું જ છે, એ અને બી ડેશ સરખા મળે છે. આગળ ચોથું, એ અને સી પરસ્પર નિવારક. આ એ અને આ સી, જો આમાં બે એક, અહીંયા પણ બે એક છે, છેદગણ ખાલીગણ થતો નથી, તો ખોટું. ચોથું, અસત્ય. કારણ કે એ છેદ સી ઇઝ નોટ ઇક્વલ ટુ ફાય, બેનો છેદગણ ખાલીગણ થતો નથી, તો એ અસત્ય છે. પાંચમું, એ અને બી ડેશ પરસ્પર નિવારક. એ એટલે આ, બી ડેશ એટલે આ જ થાય. જો બી ડેશ બરાબર શું છે? એ. તો એ અને બી ડેશ બંને એક જ ઘટના બની, તો એ બંને એક જ ઘટના હોય તેને પરસ્પર નિવારક કહી શકાય નહીં, તો એ વિધાન પણ અસત્ય. પાંચમું, અસત્ય. કારણ કે બી ડેશ બરાબર એ છે, તેથી એ છેદ બી ડેશ ઇઝ નોટ ઇક્વલ ટુ ફાય. છઠ્ઠું, એ ડેશ બી ડેશ અને સી
પરસ્પર નિવારક અને નિશેષ છે. ચલો એ ડેશ એટલે કોણ? તો બી. બી ડેશ એટલે અહીંયા લખ્યું જ છે, એ ડેશ એટલે બી અને બી ડેશ એટલે એ. તો એ ડેશ એટલે બી, બી ડેશ એટલે એ અને સી, એટલે આ ત્રણ જ થઈ. તો આ ત્રણે ત્રણ ઘટનાને તમે પરસ્પર નિવારક અને નિશેષ કહી શકશો. નિવારક ક્યારે? છેદગણ, ખાલીગણ. તો આમાં બે એક ને આમાંય બે એક છેદ, છેદગણ ખાલીગણ થતો નથી. તો અહીંયા લખી દઈશ, અસત્ય કારણ કે એ ડેશ છેદ બી ડેશ છેદ સી ઇઝ નોટ ઇક્વલ ટુ 5. હવે એકનું જ પાલન નથી થતું, નિશેષ જોવાનું જ નથી આવતું. જો બંને પૂછ્યું છે કે નિવારક અને નિશેષ છે, હવે નિવારક જ નથી તો નિશેષ ચેક કરવા બેસવાનું રહેતું નથી, અહીંયા કામ પૂરું થાય. તો સ્વાધ્યાય 16.2 એના બધા જ દાખલા અહીંયા પૂરા થાય છે. એટલે 16.1 અને 16.2 બે પૂરું થયું. આવતીકાલથી નવો જ ટોપિક. આપણા ચેપ્ટરનું નામ શું છે? સંભાવના. હજુ ક્યાંય સંભાવના તો આવી જ નથી. પ્રયોગ ને એના નિદર્શાવકાશ ને એની ઘટના ને એ ઘટનાઓના પ્રકાર ને એના પરથી જુદા જુદા એ ઘટનાઓ વચ્ચેના સંબંધ ચેક કર્યા. આવતીકાલે શું જ ભણવાનું? તો સંભાવનાની વ્યાખ્યા અને આના ઉપરથી જ જુદી જુદી ઘટનાઓની સંભાવના અને સંભાવનાના ગુણધર્મો આવતીકાલે એટલે કે સોમવારે એ શીખવાનું થશે. આજે આટલું રાખી છે, નવો ટોપિક લઈશ તો પૂરો નથી થાય એમ, એટલે 5-1 મિનિટ જ રાખી છે એટલું.